પાકિસ્તાનમાં ગુપ્તચર સંસ્થા આઈ એસ વડાની નિમણૂકને લઈને સરકાર અને સેના વચ્ચે વિવાદ વકર્યો એવું પણ કહેવું છે કે સેના પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પદ પરથી હટાવવાની તૈયારી કરી રહી છે વીસ નવેમ્બરે લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમ આઈએસઆઈના ડીજીનું પદ સંભાળવા જઈ રહ્યા છે આને લઈને ઇમરાન ખાન અને આર્મી ચીફ કમર જાવેદ બાજવા વચ્ચે વિવાદ ચરમ ઉપર છે બાજવા ઈચ્છે છે કે આઈએસઆઈ ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદને આ પદ પર જાળવી રાખવામાં આવે સૂત્રોએ એ બી વિકલ્પો અંગે માહિતી આપી છે જેમાં ઇમરાન ખાન સમક્ષ મૂકવામાં આવ્યા અને પહેલો વિકલ્પ એ છે કે ઇમરાન ખાને પોતે વીસ નવેમ્બર પહેલાં પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને બીજો વિકલ્પ એ છે કે વિપક્ષ સદમાં ફેરફાર કરે આ બંને વિકલ્પોમાં વિદાય નિશ્ચિત છે એમ પણ કહ્યું છે કે આગામી સપ્તાહમાં પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ તેની બે ગઠબંધન પાર્ટીઓ મુત્તા કોમી મુવમેન્ટ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ સાથે નીકળી શકે